સોનગઢમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીનો પ્રવાહ વધતો તાપી પ્રોટેક્શન ધરાશાય થઈ છે ખાડીમાં દબાણ કરી આ દિવાલ બાંધવામાં આવી હોવાના કારણે પાણીને યોગ્ય માર્ગ ન મળતા દિવાલ ધરાશાય થઈ છે તૂટેલી દીવાલની બાજુમાં જ આવેલ જાહેર શૌચાલયમાં પણ તિરાડો પડી જતા જ તૂટી જવાની શક્યતા ઊભી થઈ છે તેમજ હવે ખાડી ઉપર થયેલ દબાણ અને જમીન માપણીની પણ માંગ ઉઠી છે તાપી જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં અને સોનગઢ નગરમાં પણ જ્યાં જુઓ ત્યાં ખાડીની જગ્યા ખાડીના કિનારે લોકો જગ્યા લઈને ખૂબ બધું ખાડીમાં દબાણ કરી દેતા હોય એવા કિસ્સાઓ અને ફરિયાદો સામે આવી રહી છે ગત રાત્રે સોનગઢ નગરમાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એના કારણે આ જે તાપી કોમ્પ્લેક્ષ છે તાપી કોમ્પ્લેક્ષની જે સુરક્ષા દિવાલ છે જે ખાડીમાં ઘૂસીને બનાવવામાં આવેલી હતી એ ધરાશાયી થઈ છે હું આપને બતાવવા માગું છું અહીં તો અહીં સ્થાનિક લોકો કોઈ પણ કેમેરા સામે તો બોલવા તૈયાર નથી પરંતુ એમનું જણાવવું છે કે આ જો જગ્યાની માપણી થાય તો આજે બાંધકામ જે છે સુરક્ષા દીવાલ જે છે એ દવાણ કરીને બનાવવામાં આવી છે એવું સો ટકા સામે આવે સેમ આવી જ ઘટના ચોમાસાની શરૂઆત થઈ ત્યારે દુર્ગા આર્કેટ મુકામે બની હતી ત્યાં પણ ખાડી પર આ દિવાલ બાંધવામાં આવી હતી ને અત્યારે અહીં પણ સેમ એ જ કન્ડિશન છે હું આપને બતાવવા માંગીશ કેમેરામેને કહીશ કે એ તરફ ધ્યાન આપે આજે સામે જોઈ રહ્યા છો ટોયલેટ બાથરૂમ દેખાઈ રહ્યું છે જો એ ટોયલેટ બાથરૂમને સોનગઢ નગરપાલિકા સોનગઢ મામલતદાર દ્વારા જો તાત્કાલિક ધોરણે સીઝ નહીં કરવામાં આવે તો એમાં કોઈ ટોયલેટ બાથરૂમ કરવા જાય ને અચાનક એ તૂટી પડે તો મોટી જાનહાની થવાની પણ સંભાવના અહીં વર્તાઈ રહી છે ત્યારે ખરેખર લોકોની માંગ છે કે આ જમીનની ફેર માપણી થવી જોઈએ તાપી કોમ્પ્લેક્સની પોતાની માલિકીની કેટલી જમીન હતી અને કેટલી જમીન પર એ લોકોએ દબાણ કર્યું છે એની માપણી થાય તો ઘણી બધી હકીકત બહાર આવી શકે એમ છે ત્યારે તંત્ર આ દિશામાં ક્યારે ને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હું વિંદેશ્વરી શાહ સોનગઢ તાપી